गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे आजे चेप्टर नंबर 10 आगळ वधीए के तेना त्याद रहेवू छे। आगळ वधीशुं तो तेनी अंदर आपणे जोईए स्वाध्यायना दाखलानी अंदर अत्यार सुधी जे पण सूत्रो आपणे शीखी गया छीए तेने आधारे स्वाध्यायना दाखला नंबर 4 आपणे वधवा जवानुं छे। સ્વાધ્યાયના દાખલા નંબર 4 અંદર આપણે જોઈએ તો તેમાં શું છે, ધ્યાન રાખજો, એની રકમ હું થોડી ઘણી લખી નાખીશ કે દાખલા નંબર 4 યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર આઈ થિંક સો લગભગ આપણે આ દાખલો ચલાવી દીધો હતો। તમને દરેકને ખ્યાલ હશે લગભગ આપણે આ દાખલો ચલાવ્યો છે મારા ખ્યાલ પ્રમાણે। 2 મિનિટ હું એક લાઈવ થઈ જાઉં તમારી જોડે ચેટિંગ કરવા માટે। ચલો હવે હું લાઈવ થઈ રહ્યો છું, આપણે આ દાખલો ચલાવ્યો તો કોઈ જવાબ આપશે મને? દાખલો સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 ચાલી ગયો છે આપણે, કોઈને ખ્યાલ હોય? ફટાફટ બેટા જવાબ આપો ને મને। ઓકે દિવાકર પાર્થ સુપર, બીજા કોઈ બેટા? ઓકે 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 સુપર સુપર હઉ, વાહ ભાઈ વાહ પાર્થભાઈ, હઉ આ શું? ચલો તો હવે 5મો દાખલો આપણે જોઈએ, ચોથો ચાલી ગયો છે તો 5મો જોઈએ આપણે। પાંચમો તો નહીં ચાલ્યો હોય, લેમડા જેટલી 1 રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે, લેમડા જેટલી 1 રંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે, રકમ લખું છું, લેમડા જેટલી 1 રંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં, કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમડા જેટલો થાય ત્યાં તીવ્રતા કે એકમ છે, લેમડા જેટલો થાય ત્યાં તીવ્રતા કે થાય છે, જ્યાં પથ તફાવત λ/3 થાય, જ્યાં પથ તફાવત λ/3 થાય ત્યાં તીવ્રતા કેટલી થાય? ચલો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તીવ્રતા કેટલી થશે તે આપણે હવે શીખવાનું છે, બરાબર? હવે ચલો આની અંદર જો લેમડા જેટલી 1 રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત માટેનું તમે સૂત્ર સારી રીતે જાણો છો, બરાબર?
लेमड़ा होय त्यारे तीव्रता के छे। हवे जो पथ तफावत लेमड़ा बाय थ्री थाय तो तीव्रता केटली थशे ए आपणे समझवानुं छे। सो समझवानुं छे એટલે જ્યારે પથ તફાવત લેમડા હોય, પથ તફાવત પી વન બરાબર લેમડા, ત્યારે તીવ્રતા આઈ વન બરાબર કે। હવે પથ તફાવત પી ટુ બરાબર લેમડા બાય થ્રી થાય ત્યારે તીવ્રતા આઈ ટુ મારે શોધવાની છે। તીવ્રતા આઈ ટુ શું કરવાની છે? શોધવાની છે। તો પહેલાં તો મારે પથ તફાવત આપ્યો છે, તીવ્રતા માટેનું આપણે આવું જ એક સૂત્ર શીખી ગયા હતા, આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ અંડર રૂટ આઈ વન આઈ ટુ કોસ થીટા, આવું સૂત્ર હતું। શું હતું? આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ टू अंडर रूट आई वन आई टू कॉस थीटा, आउ सूत्र हतु बराबर। तो ये सूत्र में मारे आई वन आई टू कॉस थीटा, थीटा एटले शू? पर कड़ा तफावत। तो आ पथ तफावत पर थी मारे कड़ा तफावत लावो पड़े। तो विद्यार्थी मित्रों, पथ तफावत ने आधार कड़ा तफावत शोधव हो तो कड़ा तफावत બરાબર કળા તફાવત લાવવો હોય તો શું કરવું પડે? ટુ પાઈ બાય લેમડા, ટુ પાઈ બાય લેમડા ગુણ્યા પથ તફાવત। આ કળા તફાવતને હું ફાઈ વન કહીશ, બરાબર ટુ પાઈ બાય લેમડા ઇન્ટુ લેમડા, લેમડા લેમડા ગયા તો ફાઈ વન બરાબર કેટલા આવી ગયા? ટુ પાઈ। ચલો બીજામાં કળા તફાવત બરાબર ટુ પાઈ બાય લેમડા ઇન્ટુ પી ટુ, તો માટે ફાઈ ટુ બરાબર ટુ પાઈ બાય લેમડા ઇન્ટુ લેમડા બાય થ્રી, લેમડા લેમડા ગયા તો માટે ફાઈ ટુ બરાબર ટુ પાઈ બાય થ્રી। ઓકે, તો આ બંને મને કળા તફાવત મળી ગયા। શું મળી ગયા વિદ્યાર્થી મિત્રો? બંને મને કળા તફાવત મળી ગયા। તો હવે એના પરથી મારે તીવ્રતા શોધવાની છે। શું શોધવાની છે? તીવ્રતા। એટલે આ સૂત્રનો હું ઉપયોગ કરીશ। તો તીવ્રતા શોધવા માટે પ્રથમ કિસ્સામાં, પ્રથમ કિસ્સા માટે ચલો આઈ વન આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ અંડર રૂટ આઈ વન આઈ ટુ કોસ ફાઈ વન। પ્રારંભિક તીવ્રતા આઈ વન બરાબર કેટલા છે? કે આપણને આપેલું છે। પરંતુ આઈ વન બરાબર આઈ ટુ બરાબર આઈ ઝીરો લેતા, અને આ આઈ વન તો કે આપેલો છે, એટલે આઈ ઝીરો પ્લસ આઈ ઝીરો પ્લસ ટુ અંડર રૂટ આઈ ઝીરો ઇન્ટુ આઈ ઝીરો કોસ ટુ પાઈ, આઈ વનની કિંમત ટુ પાઈ, આઈ ઝીરો ઇન્ટુ આઈ ઝીરો એટલે કે આઈ ઝીરો સ્ક્વેર, એટલે સ્ક્વેરને વર્ગમૂળ છે એટલે ઉડી જશે, આઈ ઝીરો પ્લસ આઈ ઝીરો એટલે ટુ આઈ ઝીરો, તો માટે કે બરાબર ટુ આઈ ઝીરો પ્લસ ટુ આઈ ઝીરો કોસ ટુ પાઈની કિંમત કેટલી થઈ જાય? વન। કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્ર? કોસ ટુ પાઈની કિંમત વન। આઈ ઝીરો ને આઈ ઝીરો એટલે કે ફોર આઈ ઝીરો, નંબર એક। ચલો હવે પ્રથમ કિસ્સા પછી બીજા કિસ્સામાં, બીજા કિસ્સા માટે ચલો તીવ્રતા શોધવાની છે, ફાઈ ટુ આપેલો છે, તો આઈ ટુ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ
टू अंडर रूट आई वन आई टू कॉस फाइ टू फाइ टू हूँ फाइ टू कहीं खबर नहीं फाइ टू हूँ आना बराबर तो आई जीरो टू अंडर रूट आई जीरो कॉस टू पाई बाय थ्री कॉस टू पाई बाय थ्री की किंमत कितनी थाय मारा वालीडाओ आई जीरो ने आई जीरो एट टू आई जीरो प्लस टू आई जीरो कॉस टू पाई बाय थ्री की किंमत थाय माइनस वन बाय टू कितनी थी गई माइनस वन बाय टू 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 गया तो I2 बराबर 2I0 माइनस I0 એટલે કે I0 તો માટે I2 upon I1 I2 upon I1 બરાબર કિંમતો મૂકી દો એટલે જવાબ આવી જશે 4I0 by I0 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 ઉડી જાય એટલે 4 तो I2 बराबर 4K कितना आ गया 4K बराबर रेडी चंबुन हो थी दो आमद देखा है सर चलो आई टू बराबर शू थी गयो फोर के रेडी ले भूल थी अपने ऊपर आई जीरो आवशे अने नीचे फोर आवशे एटले वन बाय फोर एटले अहींया के बाय फोर आवशे बराबर चलो एना पछी नंबर छठो दाखला नंबर छठो शू कहे छठा दाखला नी अंदर जो चलो डी बराबर बे मिलीमीटर अने कैपिटल डी बराबर 120 सेंटीमीटर होय स्मॉल डी बराबर बे मिलीमीटर कैपिटल डी बराबर 120 सेंटीमीटर होय त्यारे यंगना बे स्लिटना प्रयोग में व्यक्तिकरण सलाहकाओ मेळवा माटे व्यतीकरण सलाहकाओ मेळवा माटे 650 नैनोमीटर अने 520 नैनोमीटर बे तरंग लंबाईओ धरावता प्रकाश किरणपुंजनो उपयोग करवामां आवे छे બે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણ પુંજ નો ઉપયોગ થાય છે નો શું કરવામાં આવે છે ઉપયોગ થાય છે હવે એની અંદર જે શોધવાનું છે તે આપણે લખીએ तो 650 नैनोमीटर तरंगलंबाई माटे 650 नैनोमीटर तरंग लंबाई माटे पर्दा परनी त्रीजी प्रकाशित सलाकानो पर्दा परनी त्रीजी प्रकाशित सलाकानो मध्यस्थ अधिकतम थी अंतर शोधो मध्यस्थ अधिकतम थी अंतर शोधो
અને એની અંદર બી શોધવાનું છે. બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો. ચાલો, રકમ છે, ફરીથી એકવાર રિપીટ કરી નાખું છું, ધ્યાન રાખજો કે 2 મિલીમીટર અને 120 સેન્ટીમીટર ડી હોય ત્યારે એન્ડના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ મેળવવા માટે λ1 = 650 નેનોમીટર અને λ2 = 520 નેનોમીટર તરંગવાયુ ધરાવતા કિરણપુંજનો ઉપયોગ થાય છે. તો 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે એટલે λ1 = 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. એટલે n = 3g d = આપણને આપેલા છે 2 મિલીમીટર, કેપિટલ ડી છે 120 સેન્ટીમીટર, બરાબર. મધ્યસ્થ અધિકતમથી અંતર શોધવાનું છે તો એના માટે સૂત્ર યાદ કરો, x = n λd/d. આવું સૂત્ર આપણે શીખી ગયા હતા. શોધો n λd/d. ત્રીજા માટે શોધવાનું છે તો માટે x3 = n λ1d/d. ચલો x3 = n કેટલો આપેલો છે, 3. λ1 = 650 × 10⁻⁹, d = 120 × 10⁻², સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યો, d = 10⁻³. ચલો દરેક વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર વાપરીને જવાબ આપો મને ફટાફટ. અહીંયા હું ઉડાડી દઈશ એટલે 60 આવી જશે ડાયરેક્ટ, અને ઉપર લઈ જાઓ તો પ્લસ, એટલે 9 અને 2 = 11, 11 માંથી 3 = 11 એટલે 8. 3 × 650 × 60 કેટલો જવાબ આવે છે, 11700, અંકિત પટેલને થોડો ખોટો જવાબ આવતો લાગે છે. કેટલો આવે છે, 11700 આસપાસ આવશે જવાબ, 11700. 1, 2, 3, 4 પોઈન્ટ આગળ આવી જાઓ. પરફેક્ટ જવાબ કેટલો આવે છે, 11700 છે, પાછળ 2 મિનિટ છે, હજી 1 મિનિટનું છે. તો x3 = 1, 2, 3, 4, 5 પોઈન્ટ આગળ આવી જાઓ એટલે 1.17 × 10³ મીટર, બરોબર. હવે એમાં બી, આ તો એ પૂરું થયું બી. હવે બંને તરંગ લંબાઈને કારણે મળતી
પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થાય તે માટે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો. મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધવાનું છે. તો લેમ્બડા વન તરંગ લંબાઈ કઈ? લેમ્બડા વન તરંગ લંબાઈ વાળા પ્રકાશથી એન વન મી પ્રકાશિત શલાકા તથા લેમ્બડા ટુ તરંગ લંબાઈ વાળા પ્રકાશથી એન ટુ મી પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થાય છે. એકબીજા પર શું થાય છે? સંપાત. બે સંપાત થાય એવું કહ્યું છે ને. એટલે લેમ્બડા વન માટે એન વન મી અને લેમ્બડા ટુ માટે એન ટુ મી બંને ક્રમિક હશે. એટલે એન વન બરાબર એન લઈશ તો એન ટુ બરાબર શું લઈ લેવાનું? એન પ્લસ વન. ઓકે. તો પરિણામે હવે એ બંને વચ્ચેનું અંતર બીટા વન બરાબર શું થઈ જાય? બીટા ટુ. બીટા યાદ કરો, બીટા ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. પ્રકાશિત હોય કે અપ્રકાશિત બંને કેવી રહે? સમાન જ રહે. કેટલું આવતું હતું? તો એન વન લેમડા વન ડી બાય ડી બરાબર એન ટુ લેમડા ટુ ડી બાય ડી. ડીડી ઉડી ગયા. તો માટે એન વન લેમડા વન બરાબર એન ટુ લેમડા ટુ. જો પછી આપણે લખીએ તો લેમડા વન છેદમાં લેમડા ટુ બરાબર એન ટુ બાય એન વન. પરંતુ એન વન બરાબર એન તો એન ટુ બરાબર એન પ્લસ વન ક્રમિક હોવાથી. કેવી હોવાથી? ક્રમિક હોવાથી. તો લેમડા વન અપોન લેમડા ટુ બરાબર એન પ્લસ વન છેદમાં એન. ચલો લેમડા વન કેટલું છે? 650 ભાગ્યા 520 એન પ્લસ વન બાય એન. 00 ગયા. 13 પંચા 65 13 4 52 એન પ્લસ વન બાય એન. ચોકડી ગુણાકાર તો 5n બરાબર 4n પ્લસ 4. તો માટે n બરાબર કેટલા આવી ગયા? 4. n બરાબર 4 મતલબ કે n1 બરાબર 4 આવ્યા. કેટલા આવ્યા? n1 બરાબર 4 આવી ગયા. એ કિંમત અહીંયા મૂકી દો. તો માટે બીટા વન બરાબર એન વન લેમડા વન ડી બાય ડી. ચલો એન વન કેટલા થયા? 4. લેમડા વન કેટલો છે? 650. નેનોમીટર મીટરમાં ફેરવો, 10^-9. ડી કેટલો આપેલો છે? 120 10^-2. અને ડી આપેલો છે 2 10^-3. 2 2 4 કરો. ચલો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો, આને ઉપર લઈ જઈશ એટલે ગુણ્યા 10^-8 તો રહેવાના જ. 2 × 650 × 120 કેટલો જવાબ આવે છે? 2 × 650 × 120 ઓકે ઓકે 15 6 000
बराबर एट्ले कि बीटा वन बराबर 156 गुणिया 10^-5 मीटर लखाशे। अहीं जोड़ी लखी दूँ छूँ એટલે બીટા વન બરાબર 1.56 × 10^-3 મીટર। ચાલો વિડિયો આ રીતે આપણે આ દાખલા ગણી શકાય છે, બરાબર। તો પહેલાં દરેક જણ આ બે દાખલાનો એક સ્ક્રીનશોટ લઈ લો, સારી રીતે સારો એવો સ્ક્રીનશોટ લઈ લો આનો, પછી આપણે થિયરી ચાલુ કરવાની છે આગળ। હવે લખવામાં વાંધો ના આવે તમારે। સ્ક્રીનશોટ લેવાઈ ગયો, યસ યા નો જવાબ ફટાફટ। મારા ખ્યાલ પ્રમાણે સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે। ચલો હવે એના પછી થિયરીમાં આપણે આગળ વધીએ તો ધ્રુવી ભવન આવે છે। હવે પછીની આપણી જે થિયરી આવે છે તે કઈ આવે છે? ધ્રુવી ભવન। ચેપ્ટર નંબર 8 ધોરણ 11ની અંદર, અને આમ જોવા જાઓ તો 16મું છેલ્લું ચેપ્ટર તરંગો, એની અંદર આપણે શીખી ગયા હતા તરંગો જે પ્રસરણ પામે છે એમાં દોરી પર, સો લાંબી દોરી આ રીતે લેવામાં આવે અને એ દોરીને આ રીતે આમ રાખી એક છેડે આધાર સાથે બાંધી દેવામાં આવે, બરાબર। અને જો આ દોરીના બીજા છેડાને ઉપર નીચે કરવામાં આવે તો પરિણામે આ જે દોરી છે તે દોરીની અંદર આ રીતે તરંગો રચાય છે। બરાબર, અને આ તરંગો જે છે તે આ રીતે પ્રસરણ પામે છે। શૃંગ અને ગર્ત દ્વારા આ તરંગો ધારી લો કે ધનેક્ષ દિશામાં ગતિ કરે છે। કઈ દિશામાં પ્રસરણ પામે છે? ધન એક્સ દિશામાં પ્રસરણ પામે। ત્યારે માધ્યમના જે કણ છે એ માધ્યમના કણના દોલનો એ પ્રસરણની દિશાને કેવા હશે? લંબ હશે। માધ્યમના કણના દોલનો એ પ્રસરણની દિશાને કેવા હોય છે? લંબ હોય છે। કેવા હોય છે? લંબ હોય છે, બરાબર। તો જ્યારે એને આ રીતે દોલન કરવામાં આવે છે ત્યારે એમાં જે તરંગો ઉત્પન્ન થાય છે અને આધાર સાથે અથડાય છે ત્યારે તે તરંગો આપણને પ્રસરણ પામતા માલુમ પડે છે। અહીં આપણે શીખી ગયા છીએ તેમ બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને આપણે તરંગ લંબાઈ તરીકે ઓળખતા હતા। શું કહેતા હતા? તરંગ લંબાઈ। આ કોઈ એક તરંગ છે જે ટી બરાબર 0 સમય દર્શાવે છે, બીજું કોઈ એક તરંગ એમાં જ ઉદ્ભવે છે, એટલે ટી બરાબર 0 અને ટી બરાબર ડેલ્ટા ટી સમય વચ્ચે કણનું ડેલ્ટા એક્સ જેટલું શું થાય છે? સ્થાનાંતર થાય છે। એટલે આ જે થયું
તે ડેલ્ટા એક્સ જેટલું શું થઈ ગયું, સ્થાનાંતર જોવા મળે છે. કેટલું સ્થાનાંતર જોવા મળે છે? ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર જોવા મળે. મતલબ કે તે ડેલ્ટા એક્સ તરફ જેટલું વધારે આગળ થશે છે, અહીંયા એટલું વધારે આગળ આવી જશે કે નહીં? મતલબ કે જમણી બાજુ ડેલ્ટા એક્સ જેટલું વધારે સ્થાનાંતર કરે છે. તો પરિણામે તરંગ સમીકરણ પરથી વાય એચ ટી બરાબર, આવું સૂત્ર આપણી પાસે હતું, એ સાઈન કે એચ માઇનસ ઓમેગા ટી હતું. આવું સૂત્ર શું હતું? વાય બરાબર એ વાય એચ ટી બરાબર એ સાઈન કે એચ માઇનસ ઓમેગા ટી. કે જેને તરંગ સદિશ કહે છે, એટલે કે ટુ પાઈ બાય લેમડા, અને ઓમેગા જેને કોણીય આવૃત્તિ કહે છે, એટલે કે ટુ પાઈ બાય ટી. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એટલે કે ટુ પાઈ બાય ટી, અથવા તો ટુ પાઈ એફ પણ લખી શકાય છે. અહીં જ્યારે તરંગ પ્રસરણ પામે છે ત્યારે તરંગના પ્રસરણની દિશા અને કણના દોલનની દિશા પરસ્પર લંબ છે, છે ઉપર નીચે ઉપર નીચે. તરંગ આ દિશામાં જાય પણ એ પરસ્પર લંબ છે, માટે તેવા તરંગને આપણે કયા તરંગો કહે છે? લંબગત તરંગો કહે છે. કયા તરંગો કહેવામાં આવે છે? લંબગત તરંગો કહે છે. શું? કે કણનું સ્થાનાંતર, શું? કણનું સ્થાનાંતર એ પ્રસરણની દિશાને લંબ છે. કણનું સ્થાનાંતર એ પ્રસરણ દિશાને કેવું છે? લંબ. માટે તેને લંબગત તરંગ કહે છે. કેવા તરંગો કહેવામાં આવે છે? લંબગત તરંગ કહે છે. અને જે કણનું સ્થાનાંતર છે વાય દિશામાં થાય છે, ઉપર નીચે કઈ દિશામાં થાય છે? વાય દિશામાં હોવાથી તેને વાય ધ્રુવીભૂત તરંગ કહે છે. કણનું સ્થાનાંતર વાય દિશામાં હોવાથી તેને, શું? તેને વાય ધ્રુવીભૂત, શું? વાય ધ્રુવીભૂત તરંગ કહે છે. શું કહેવામાં આવે છે? તેને વાય ધ્રુવીભૂત તરંગ કહે છે. બરોબર, રેડી? પરિણામે તે વાય એક્સની દિશામાં ગતિ કરતું હોવાથી એને રેખીય ધ્રુવીભૂત તરંગ પણ કહેવાય. કેવું તરંગ પણ કહેવાય છે? વાય એક્સ પર સુરેજ ગતિ કરે છે, ઉપર નીચે ઉપર નીચે જ થાય, માટે એને રેખીય ધ્રુવીભૂત તરંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવા તરંગ તરીકે ઓળખવામાં આવે છે? તેને રેખીય ધ્રુવીભૂત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો હવે આના પરથી આપણે આવે છે અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ. શું આવે? અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ. પહેલા અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો સામાન્ય રીતે જે પ્રકાશના તરંગો છે તે વિદ્યુત ચુંબકીય તરંગો છે, તમે જાણો છો, જે બધી જ દિશામાં શું થઈ જાય છે? ફેલાઈ જાય છે. શું થઈ જાય છે? ફેલાઈ જાય છે. તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, એનું આ ધારો કે કોઈ એક ઉદ્ગમ છે, તેમાંથી નીકળતા તરંગો એ બધી જ દિશામાં આ રીતે શું પામે છે? પ્રસરણ પામે છે. અને બધી જ દિશામાં તે પ્રસરણ પામતા હોવાથી આવા પ્રકાશને આપણે અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. કેવો પ્રકાશ કહેવામાં આવે છે? તેને
अद्रव्यभूत प्रकाश कहे छे। तो अद्रव्यभूत प्रकाश एटले शू तमने परीक्षामां पूछाय, तो अद्रव्यभूत प्रकाश एटले के जो विद्युत चुंबकीय तरंग में विद्युत तीव्रता सदिशो प्रसरण दिशा ने लंब एवं समतल में बधीज दिशा में प्रसरण पामे, कई दिशा में? बधीज दिशा में प्रसरण पामे तो तेने से कहे छे अद्रव्यभूत प्रकाश कहे छे। फरीथी अद्रव्य प्रकाश की व्याख्या बोलूँ छू, जो विद्युत चुंबकीय तरंग में विद्युत तीव्रता सदिशो ए प्रसरणनी दिशा में बधीज दिशा में फैलाता है, लंब समतल में बधीज दिशा में फैलाता हो तो तेने अँ हूँ जोच काका ना अँ हूँ जोच बोल से મારા ફોનમાં હું જોતો જ રહું છું એટલે અટક્યા તો ખબર પડી જાય મને તરત જ। ફરીથી અદ્રવ્ય પ્રકાશની વ્યાખ્યા બોલું છું કે જો વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત તીવ્રતાના સદિશો એ પ્રસરણને લંબ સમતલમાં બધી જ દિશામાં ફેલાઈ જાય તો તેને શું કહેવામાં આવે છે? અદ્રવ્યભૂત પ્રકાશ કહે છે। શું કહેવામાં આવે છે એને? અદ્રવ્યભૂત પ્રકાશ, મતલબ કે તે અસ્તવ્યસ્ત બધી દિશામાં હોય છે। બીજી વ્યાખ્યા છે એને કહેવામાં આવે છે તલ ધ્રુવીભૂત પ્રકાશ। તો તલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો તલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે જે પ્રકાશમાં વિદ્યુત તીવ્રતાના સદિશો પ્રસરણને લંબ એવા સમતલમાં સમાંતર રીતે પસાર થાય, કેવા? સમાંતર હોય તેવા પ્રકાશને શું કહેવામાં આવે છે? તલ ધ્રુવીભૂત પ્રકાશ। મતલબ કે આ રીતે હોય આ પ્રસરણ છે તો એને જે સમાંતર હોય બરોબર, એ સમાંતર જે પ્રકાશ છે એને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે। બે પ્રકારના ઘટક હોય, લંબ ઘટકો હોય અને સમાંતર ઘટક, આ સમાંતર ઘટક છે અથવા એના જે લંબ ઘટક હશે ત્યારે તે રેખા પર ટપકા વડે દર્શાવેલા હશે। લંબ એટલે અંદર તરફ જતા હોય અને આ સમતલને સમાંતર છે, ખ્યાલ આવી ગયો? તો આને આપણે તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે। તો ફરીથી તલ ધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા હું બોલું છું, ધ્યાન રાખજો કે જે પ્રકાશમાં વિદ્યુત તીવ્રતાના સદિશો પ્રસરણને લંબ એવા સમતલસ્થ અને સમાંતર હોય તો તેવા પ્રકાશને શું કહેવામાં આવે છે? તલ ધ્રુવીભૂત પ્રકાશ, કાં તો સમતલસ્થ હોય અથવા તો સમાંતર, એટલે લંબ અને સમાંતર હોય, બે સ્વરૂપના હોય। અસ્તવ્યસ્ત હોય તો અધ્રુવીભૂત, લંબ અને સમાંતર હોય, આને હું લખી દઉં છું આ લંબ ઘટક, અને આ જે છે સમાંતર ઘટક છે, બરોબર? એટલે કે લંબ અને સમાંતર ઘટકો હોય તો એને શું કહેવામાં આવે છે? તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે। ફરીથી તલ ધ્રુવી પ્રકાશની વ્યાખ્યા બોલું છું, આયુષભાઈ ધ્યાન રાખજો કે જે વિદ્યુત તીવ્રતાના સદિશો પ્રસરણને લંબ એવા સમતલસ્થ અને સમાંતર હોય, લંબ એવા સમતલસ્થ અને સમાંતર હોય તેવા પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે। શું કહેવામાં આવે છે તેને? તલ ધ્રુવીભૂત પ્રકાશ। હવે આપણે જોવાનું છે જે હેડિંગ છે તે ધ્રુવીભવન। હવે શું? હવે આપણે ધ્રુવી ભવન કોણ કહેવાય? હવે આવશે ધ્રુવી ભવન વિશે। તો આ પ્રકાશ કયો હતો વિદ્યાર્થી મિત્રો? અધ્રુવીભૂત। આ કયો છે? તલ ધ્રુવીભૂત। તો અધ્રુવીભૂતમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની પ્રક્રિયાને ધ્રુવી ભવન કહે છે। શું? ફરીથી, અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની પ્રક્રિયાને ધ્રુવી ભવન કહે છે। શું?
ફરીથી અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને ધ્રુવીભવન કહે છે. શું કહેવામાં આવે છે તેને? ધ્રુવીભવન કહે છે. રેડી? ઓકે. આ ધ્રુવીભવન જે તટ્ટી વડે કરવામાં આવે એ તટ્ટીને પોલેરોઇડ કહે છે. શું કહેવામાં આવે છે એને? પોલેરોઇડ. કે આ ધ્રુવીભવન અથવા એમ પણ કહી શકાય અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે જે તટ્ટી વપરાય છે તેને પોલેરોઇડ કહે છે. તેને શું કહેવામાં આવે છે? પોલેરોઇડ. પોલેરોઇડ તરીકે ટુર્મેલિન પ્લેટનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ કરવામાં આવે છે ટુર્મેલિન પ્લેટ અથવા તો પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ થાય છે. સો અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે જે તટ્ટી વપરાય છે તેને પોલેરોઇડ કહે છે. કઈ કઈ વસ્તુ વપરાય છે? ટુર્મેલિન પ્લેટ અને પ્લાસ્ટિકની પ્લેટ. ટુર્મેલિન પ્લેટ અને પ્લાસ્ટિકની પ્લેટ વપરાય છે. હવે આ ટુર્મેલિન પ્લેટ અથવા તો પ્લાસ્ટિકની પ્લેટ એટલે કે પોલેરોઇડ કઈ રીતે કાર્ય કરે છે? તો પોલેરોઇડ જે હોય છે એ પોલેરોઇડ હંમેશા આ રીતે કાર્ય કરે. ધ્યાન રાખજો. ધારી લો કે આ કોઈ ઉદ્ગમ છે, એ ઉદ્ગમમાંથી બધી દિશામાં તરંગો ઉત્સર્જાય છે. આ રીતે ઓકે. હવે આ જે અધ્રુવીભૂત પ્રકાશ છે, અધ્રુવીભૂત પ્રકાશ, એ જ્યારે પ્રસરણ પામતો હોય ત્યારે તેના માર્ગની અંદર કોઈ એક પોલેરોઇડ મૂકવામાં આવે. આ જે છે એને પોલેરોઇડ કહેવાય. બરોબર? તો આ રીતે એક પોલેરોઇડ મૂકવામાં આવે તો જે પોલેરોઇડ છે એ પોલેરોઇડની આ જે અક્ષ છે તેને દડ અક્ષ કહેવાય. દડ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રકાશ અહીં પોલેરોઇડ પર આપાત થશે ત્યારે આ પોલેરોઇડ માત્ર જે ઘટકો દડ અક્ષને સમાંતર હશે તેને જ પસાર થવા દેશે. બાકીનાનું તે શું કરી લે છે? શોષણ કરે છે. શું કરે છે? શોષણ કરે છે. એટલે આ જે છે તે પોલેરોઇડ છે. શું છે? તે પોલેરોઇડ છે. હવે આ પ્રકાશના તરંગો જ્યારે આ પોલેરોઇડમાંથી પસાર થશે ત્યારે જે ઘટકો સમાંતર છે તે જ ઘટકો આ દસ ઘટકથી આ સમાંતર થયું તે જ ઘટકો તેમાંથી પસાર થાય છે. બાકીના જે લંબ ઘટકો હતા તેનું શું થઈ જાય છે? સમાન શોષણ થઈ જાય છે. માટે આ જે મળ્યો તે રેખીય તલ ધ્રુવીભૂત પ્રકાશ મળે છે. કેવો પ્રકાશ મળે છે? રેખીય તલ ધ્રુવીભૂત પ્રકાશ મળે છે. ખ્યાલ આવી ગયો? રેડી? તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ થિયરી અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ફરીથી અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.